क्राइटेरिया एक्चुअली नथिंग लाइफ में. हाँ ऑफकोर्स मैं आम ढगलाबंद नाटक हो रहे हो बधुं नथी करूं मने जे गमे छे ए ज काम करूं छूं. क्राइटेरिया एटलुं ज कही शकूं के मारा आपणे कहीए ने के आपणा मन ने गमी जाय स्पर्शी जाय ए वस्तु मने करवामां मजा आवे छे. पछी नाटक होय टेलिविजन होय टेलिविजन सीरियल्स पण करी शकाय एपिसोड अथवा फिल्म મજા આવવી જોઈએ. બસ મેઇન તો એ છે કામ કરવાની મજા આવવી જોઈએ, આખા પ્રોસેસની મજા આવવી જોઈએ. પછી કોઈ પણ કામ કરશો ગમે તે, યસ એટલે પહેલાં સૌથી પહેલાં તો હું સ્ક્રિપ્ટ વાંચી લઉં અથવા સાંભળી લઉં જે પણ એના અંદર. પછી મારા કેરેક્ટરને હું જોઉં, મારું કેરેક્ટર ક્યાં સુધી પહોંચે છે, મારા કેરેક્ટરમાં શેપ શું છે, મારા કેરેક્ટરની બાકી જર્ની શું છે, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી મેઇન તો મને જો નરેશનમાં મજા આવે તો આખું પિક્ચર મને ક્લિયર થઈ જાય કે હા મને ફિલ્મ જોવામાં મજા આવશે. જે આ ફિલ્મ આપણી ફિલ્મ સાથે થયું છે ચલ વન જીતવા જઈએ, એમાં હું એની વાત કરું તો મને બરાબર યાદ છે ફર્સ્ટ ટાઈમ જ્યારે હું મળ્યો દિનેશભાઈ તમે મને નરેશન આપ્યું, અને એ નરેશન હું આમ બસ એટલે મારી મારી સામે આખી ફિલ્મ જો એટલે હું આખી ફિલ્મ જોઈ રહ્યો તમારા નરેશન. અને ત્યારે ત્યારે ઇનફેક્ટ આખી ફિલ્મ કમ્પ્લીટ પણ નથી થઈ શકે મારે કરવી જ છે. ત્યારે તમે મને એક સવાલ પૂછેલો કે એક મોટા મેચ્યોર દીકરાનો બાપ એટલે દીકરો પણ પોતે કંઈક 27-30 વર્ષનો હશે, 25-30 વર્ષ, એના ફાધરનો રોલ પ્લે કરવાનો છે, એના બાપ એના બાપાનો રોલ પ્લે કરવાનો છે. એવું કે હું કરીશ કેમ કે મને એ સ્ક્રિપ્ટ એ કેરેક્ટર અને આખી ફિલ્મ મને એટલી ગમી ગઈ, એ આખી વાર્તા મને એટલી ગમી ગઈ કે મેં નક્કી જ કર્યું મારે આ કરવું છે. ગુણીભાઈનું કેરેક્ટર બહુ ગમ્યું છે અને સિરિયસલી ગુણીભાઈ એટલે એટલે આપણી પોતાની પોતાની ભાભી હોય, આપણી પોતાની બેન હોય, આપણી પોતાની માં એટલે આપણી પોતાની છે. એટલે આમાં દરેકે દરેક પ્રેક્ષક જે પણ આ ફિલ્મ જોશે જે પણ આ એને ગુણીભાઈ સાથે કરેક્ટલી રિલેટ થશે કે આવી ભાભી આવી માં આવી બેન આપણા ઘરમાં છે અથવા હોવી જોઈએ. મને ગુણી ભાભીનું કેરેક્ટર બહુ જ ગમ્યું છે, જે સરળતાથી એમણે રજવ્યું છે, જે કેરેક્ટર આપ્યું છે ગુણી ભાભી આખી આમ સહજ અને એકદમ શાંત સ્વભાવ, પણ એટ ધ સેમ ટાઈમ જે અંદરથી એમનું નીકળે છે બહાર, તમે જ્યારે ફિલ્મ જોશો તમને ખબર પડશે કે આખી વસ્તુ બેસિકલી જે વસંત જે હું પ્લે કરું છું વસંત સંગીત એટલે મારા કેરેક્ટરને એ જે લઈ જાય છે બહાર, યુ નો એક આખા ઇમોશનલ જર્ની કરાવે છે એ ગુણી ભાભીના થ્રુ છે. તો રિયલ અને અનુપમા જે બહુ સરસ ઓફકોર્સ હું એટલો કોઈ દિગ્ગજ એવું નથી કે હું એના ઉપર કોઈ કમેન્ટ કરી શકું કેવી હોય છે, પણ મને બહુ જ આનંદ થઈ ગયો છે જે ગુજરાતમાં બની રહે છે, પ્રેક્ષકો ગુજરાતમાં જઈ રહ્યા છે સિનેમા કરવા, અને જેને પ્રતિસાદ મળી રહ્યો છે. હમણાં પણ એક ફિલ્મ સારી ચાલી લગતી મને તો સારું લાગે છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ગુજરાતી સિનેમા બનાવી રહ્યા છીએ, આપણે ગુજરાતી પ્રેક્ષકો માટે જે સો કોલ્ડ અર્બન અર્બન ટેગ લગાડ્યો છે એ ન લાગતા એક દિલથી સરસ એવી ગુજરાતી ફિલ્મ બનાવું છું, તમારો કન્ટેન્ટ સારો હશે, તમારી સ્ટોરી સારી હશે, તમારું પ્રેઝન્ટેશન સારું હશે, તો એ લોકો સુધી પહોંચશે. અને જે વાર્તા છે ને બેસિકલી એ એટલે આમાં દરેક પાત્ર જેટલા પણ પાત્રો છે એ દરેકની એક એક બેક સ્ટોરી છે, પોતાની એક વાર્તા છે. દરેક એટલે થિયેટરમાં બેઠેલો દરેકે દરેક પ્રેક્ષક એ પોતાને જોશે કે હું આવો છું, હું આ છોકરા જેવો છું, હું આ બાપ જેવો છું, હું આ બેન જેવી છું, હું આ ભાભી જેવી છું. દરેકે દરેક કેરેક્ટરને લોકો રિલેટ કરી શકે એવું છે, એકદમ સિમ્પલ કેરેક્ટર્સ છે. તમને લાગશે કે અરે બહુ કોમ્પ્લેક્સ અને બહુ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ એ લોકો પ્રોબ્લેમમાં એ લોકો ફસાયા છે, પણ એ લોકો છે બહુ સિમ્પલ લોકો અને એ બહુ સિમ્પલિસિટી સાથે એ લોકો એ પ્રોબ્લેમને એ લોકો ટેકલ કરી રહ્યા છે, એ પ્રોબ્લેમને એ લોકો સામનો કરી રહ્યા છે. અને એ વસ્તુ બહુ જ આપણે આપણી આપણે નોર્મલ લાઈફમાં પણ આપણે આપણા પ્રોબ્લેમ્સને બહુ જ સિમ્પલિસિટી સાથે ટેકલ કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. હા અમુક સંજોગો વશાત આપણે અમુક પગલાં ભરવા પડ્યા હોય છે, એવી રીતે જ આ ફિલ્મમાં પણ એવું જ છે. અને મારું એવું માનવું છે કે
જે પણ આ ફિલ્મ જોશે ને એને લાગશે કે આ મારી સ્ક્રીન છે, મારી વાત છે.